તો અમદાવાદમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના બે દર્દીઓ દાખલ થયા છે. બીજી તરફ સ્વાઇન ફ્લુના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે. સ્વાઇન ફ્લુના ચાર કેસ નોંધાયા છે. સ્વાઇન ફ્લુના ચાર દર્દીઓ અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ છે. ચારેય દર્દીની ઉંમર 48 થી 63 વર્ષ વચ્ચેની છે, જ્યારે કોવિડના બે દર્દી બંને સામાન્ય ઓક્સિજન પર છે. એક દર્દી વેન્ટિલેટર પર, બે ઓક્સિજન પર છે. બીજી તરફ સુરતમાં પણ રોગચાળાએ માથું ઉચક્યું છે. પાંડેસરાના વડોદ, ઉધના, લીંબાયત વિસ્તારમાં રોગચાળો વકર્યો છે. પાણીજન્ય રોગચાળાના કારણે ઝાડા ઉલટીના કેસમાં વધારો થઈ રહ્યો છે. દર્દીઓ હોસ્પિટલમાં ઉભરાઈ રહ્યા છે. તો વાત હવે મહાસંગ્રામની. લોકસભા ચૂંટણી માટે ભાજપનો પ્રચારનો ધમધમાટ તેજ થયો છે. ગાંધીનગર બેઠક માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રચાર મેદાનમાં છે. સીએમએ વિવિધ સોસાયટીના ચેરમેન, સેક્રેટરી સાથે સંવાદ બેઠક યોજી. સાયન્સ સિટી વિસ્તાર સહિત ઘાટલોડિયા, વસ્ત્રાપુરમાં બોડકદેવ બોર્ડની અલગ અલગ સોસાયટીના ચેરમેન, સેક્રેટરી સાથે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. 350 થી વધુ સોસાયટીના હોદ્દેદારો સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહને વધુમાં વધુ લીડથી જીતાડવા માટે સીએમએ અપીલ કરી હતી. પીએમને લઈને કહ્યું હતું કે નરેન્દ્રભાઈના આવ્યા બાદ પોલિટિક્સ વિથ પરફોર્મન્સની શરૂઆત થઈ છે. સીએમએ પણ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અને પ્રચાર શરૂ કર્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રચારની શરૂઆત કરી છે. વિવિધ સોસાયટીઓના ચેરમેન, સેક્રેટરી સાથે સંવાદ કર્યો. એક ભારત શ્રેષ્ઠ ભારત તરફ આપણે આગળ વધી રહ્યા છે. વિકાસની રાજનીતિ પરફોર્મન્સ આધારિત રાજનીતિ આજે શરૂ થઈ. નહીતર પહેલા ઇલેક્શનો આવતા કયા મુદ્દા આવતા તમારી પાસે? આજે આપણે અર્થતંત્રની વાતો કરીએ છીએ કે પહેલા નહીતર આપણા દેશનું અર્થતંત્ર ક્યાં જશે એ પહેલા ચિંતા હતી. હવે પાંચમાંથી ત્રીજા ઉપર ક્યારે આવશે એની ચર્ચા છે. આ 10 વર્ષનો બદલાવ છે આપણો. અને ગેરંટી મેં શરૂઆત જ કરી ત્યાંથી. ગેરંટી તો માનજી નરેન્દ્રભાઈની ચાલે એમ છે કે ફરી ત્રીજી ટર્મમાં ફરી બેસશે એટલે ત્રીજા નંબર ઉપરનું આપણું અર્થતંત્ર થશે. અને અર્થતંત્ર એટલે અહીંયા બધા બિઝનેસમેન બધા બેઠેલા છે. અર્થતંત્રના આટલું મોટું અર્થતંત્ર થાય એટલે કેટલી મોટો બદલાવ આવે. તો કોંગ્રેસ તો હાથ છોડનારા પર વરસ્યા છે ધાનાણી. પરેશ ધાનાણીના પક્ષ પલટુઓ પર શાબ્દિક પ્રહાર. પક્ષે નક્કી કર્યું છે હવે સહન કરવાનું નથી. પક્ષ છોડનારાને હવે કોઈ પાછા લેવાના નથી. ઘર સુધારી લઈએ, આખું જગત સારું થઈ જશે, તેવા પ્રહાર કર્યા છે ધાનાણીએ. કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું નથી સહન કરવાનું. પ્રતાપભાઈ પ્રમુખ બીના ઠાકરસિંહ બાપાએ પ્રમુખ બનાવ્યા પહેલેથી કીધું પહોંચવાની કોંગ્રેસ કાર્યકર્તાની ફરજ છે. આપણે સૌ મજબૂત નહીં વફાદાર બની અને મારું દૂધ મજબૂત ભૂત. નિકુંજભાઈ ખૂબ સારી વાત. બધાએ પોતાનું ઘર સુધારી લઈને આખું જગ સુધરવા તૈયાર છે. કોંગ્રેસ છોડનારાઓને ભાજપથી ટિકિટ મળતા ટોણો માર્યો. પરેશ ધાનાણીએ ભાજપ પર ટોણો માર્યો. ભાજપના પાયાના વફાદાર કાર્યકરો કચડાઈ રહ્યા છે. ભાજપના ગાભા મારું કાર્યકરો કચડાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પાયાના વફાદાર ગાભા મારું કાર્યકર્તાઓ
પાયાના વફાદાર અને ગાભા મારું કાર્યકર્તાઓ એ કચડાઈ ગયા છે. બનાસકાંઠા બાદ હવે અમરેલીમાં કોંગ્રેસ ઉમેદવારનું મામેરું ભરવા આહવાન કરાયું. પરેશ સાનાણીએ કહ્યું, દીકરીએ વતન પિયર માંગણે ખોડો પાથર્યો છે, દીકરીએ માંગવું ન જોઈએ, આપણે બધાએ મામેરું ભરી દેવાનું છે. આપણી તાલુકાની લાડલી દીકરી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે એના એના વતનમાં પિયરના આંગણે એને ખોળો પાથરો છે ત્યારે દીકરીને માંગવો ન પડે, આપણે સૌ હાગમટે આખો જિલ્લો લોટકું મામેરું ભરીએ. વાત મહેસાણાની. મહેસાણામાં સલાહ આપનારાઓ પર નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. પત્ની પાણીનો ગ્લાસ ન આપે તે લોકો સલાહ આપે છે, સલાહ આપનારની કેપેસિટી જોવી પડે. મંત્રી કે ઉદ્યોગપતિ સલાહ આપે તો આવકાર્ય છે. ઘણા લોકોને ખાલી સલાહ આપવાનું એ શોખ હોય છે, એટલે મેં ગમતમાં એમ કહ્યું કે ઘરમાં બેઠા હોય અને ખાટલામાં બેઠા હોય અને પાણીનો ગ્લાસ માગે એમની પત્ની પાસે કે મને પાણીનો ગ્લાસ આપો, તો એમના પત્ની પણ એમ કે ઊભા થઈને જાતે પાણી લઈ લો. ઘણા લોકો કહેતા હોય છે કે મંદિરમાં આટલા બધા રૂપિયા શા માટે ખર્ચાય છે, પરંતુ જ્યારે મંદિર એક આધ્યાત્મિકતાનો આધાર બને છે, મંદિરોએ માત્ર ને માત્ર એક આધ્યાત્મને લઈને કામ થતું નથી પણ એક રાષ્ટ્રના સામાજિક ચેતનાના કેન્દ્રો તરીકે કાર્ય કરે છે. મંદિરો થકી શિક્ષા. ભસણામાં વિશ્વ ઉમિયા ધામ ખાતે ઉમિયા માતાજીના દિવ્ય રથ પરિભ્રમણનું આયોજન કરાયું અને જેમાં હજારોની સંખ્યામાં પાટીદાર ઉમટ્યા. મોઢેરા રોડ પર મોટી સંખ્યામાં મહિલાઓએ માથા પર કળશ લઈ સામૈયા કર્યા. વાજતી ગાજતી નીકળેલા માતાજીના રથનું પાટીદારોએ ઉષ્માભેર સ્વાગત કર્યું. રથ પરિભ્રમણમાં ભાજપના ઉમેદવાર હરીશ ચૌધરી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ જોડાયા. આ કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ સી આર પાટીલે મોટું નિવેદન આપ્યું. આરપી પટેલે મોટું નિવેદન આપ્યું અને સલાહના નામે ભાષણ ન આપવા માટે ટકોર કરી. આરપી પટેલે કહ્યું કે અમને સલાહ નથી જોઈતી, સાથ અને સહકાર જોઈએ છે. તો ધોરાજીમાં પોસ્ટર મામલે ભાજપ સક્રિય થયું છે. પોરબંદર અને રાજકોટ કલેક્ટરને ફરિયાદ કરી રાજ્ય ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરી. પોસ્ટર લગાવનાર સામે કાર્યવાહીની માંગ છે. પોસ્ટર લગાવનાર લોકોની ઓળખ થશે. રાજ્ય ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. ધોરાજીમાં કોઈક વ્યક્તિએ જે પોસ્ટર લગાવ્યા છે તેની સામે તપાસ થવી જોઈએ. પોસ્ટર લગાવનાર લોકોની ઓળખ હવે થશે, કારણ કે ફરિયાદ કરવામાં આવી છે કે આખરે આવા પોસ્ટર લગાવ્યા છે કોણે, કે જે પોસ્ટર રાત્રે લગાવવામાં આવ્યા હતા અને સવારે ગાયબ થઈ ગયા હતા. અન્ય મહત્વના સમાચાર. પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈને વિવાદ સખત વધી રહ્યો છે. કરણી સેના અને ક્ષત્રિય સમાજના આગેવાનો રાજકોટ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં રૂપાલા સામે વિરોધ નોંધાવી રહ્યા છે. રાજકોટ બહુમાળી ભવન ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ક્ષત્રિય સમાજની માંગ છે કે રૂપાલા જાહેરમાં આવી માફી માંગે અને ભાજપ રાજકોટ બેઠક પરથી પોતાના ઉમેદવાર બદલે. જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે અને તેવી ચીમકી ગામ લોકોએ ઉચ્ચારી છે. કે રૂપાલાએ જે ટિપ્પણી કરી છે ક્ષત્રિય વિરુદ્ધ વિધર્મીઓ સાથેની જે ટિપ્પણી કરી છે, પણ વિધર્મીઓ સાથે તો ક્ષત્રિય સમાજ 1000 વર્ષથી લડતો આવે છે. પછી મહારાણા પ્રતાપ હોય કે શિવાજી હોય, ઝાંસીની રાણી હોય કે દેવી પદ્માવતી હોય, અમે રામના પુત્રો છીએ, અમે કૃષ્ણના પુત્રો છીએ, અમે ચંદ્રવંશી છીએ, અમે સૂર્યવંશી છીએ, અમે આર્ય ધર્મને પાડતા 1000 વર્ષથી લાખો વર્ષથી ભગવાન રામ અને કૃષ્ણથી રાજ કરતા આવ્યા છીએ. અમારી માંગ એક જ છે કે પરસોત્તમ રૂપાલાએ જે સમાજ વિશે બફાટ કર્યો છે એના વિરોધમાં અમે એનું ટિકિટ રદ થાય અને એના સિવાય ગમે તે ટિકિટ આપશે તો અમે ભાજપ ભેગા છીએ. બાકી રાજકોટ પૂરતા ભાજપ ભેગા નથી, રાજકોટ પૂરતા એને હરાવવા કોશિશ કરશો અને આજથી અમે અમારું કાર્યાલય રોડ ઉપરથી ચાલુ કર્યું છે અને અમે ચાલુ કરી દીધું છે પ્રચાર એનો વિરોધ. છેલ્લા ઘણા સમયથી
રાજકીય કાર્યક્રમોની અંદર જાહેર સ્ટેજની અંદર જે રીતે બફાટ કરવામાં આવે છે અને થૂકીને ચાટવામાં આવે છે, ક્ષત્રિય સમાજ એવો ભોળો સમાજ છે, ક્ષમા આપતો સમાજ છે, તો જેટલી વાર તમે ભૂલ કરો ને અમારે માફી આપી આ કેટલી હદે યોગ્ય. આજે તમે અમારી બેનુ દીકરીઓ સુધી જો તમારી પ્રતિક્રિયાઓ આપીને તમારી માનસિકતાઓ રજૂ કરો છો તો આ ક્યારે પણ ક્ષત્રિય સમાજ સાખી નહીં લે, એના માટે અમે આ વિરોધ કરવા માટે એકત્ર થયા છીએ. આવનારા દિવસોમાં જો ભારતીય જનતા પાર્ટી કેન્ડિડેટને બદલશે નહીં તો ઘરે ઘરે કેમ્પેઇન ચલાવવામાં આવશે, 18 વર્ણને સાથે લેવામાં આવશે.